માળિયાહાટીના જુજારપુર ગામે એક વર્ષ પહેલા ખેડૂત ધાનીબેન વીરાભાઈ પંડિત નું ખેતર ભાડા પેટે રાખી ગીર સોમનાથના ઉના તાલુકાના રાજકીય આગેવાન સાથે જોડાયેલા અન્ય આસામીઓ દ્વારા ઝીંગા ફાર્મ શરૂ કરવામાં આવતા ઝીંગા ફાર્મનું દૂષિત પાણી વન ખાતાની પડતર જમીનમાં છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધુ માત્રામાં હોવાથી ઝીંગા ફાર્મનું પાણી ખેડૂતોના ખેતરમાં આવતા ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઝીંગા ફાર્મનું કેમિકલયુક્ત પાણીના કારણે ખેતી પાકને ભારે નુકસાન થાય છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટી જવાથી ખેડૂતો ભારે પરેશાની થઈ રહી છે તેમજ ઝીંગા ફાર્મના દૂષિત પાણીને બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા અને કાને ખેડૂતોને વેદના સાંભળતી નથી તેવી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તંત્ર દ્વારા ઝીંગા ફાર્મ બંધ નહીં કરાવતો આંદોલન કરવાની ખેડૂતો સાથે સરપંચ નારાયણભાઈ એ ચીમકી ઉચ્ચારી હતી. ઉજુરપુર ગામનો સરપંચ છું અને અમારા ગામના સીમાડામાં જે ઝીંગા ફાર્મ અત્યારે એક વર્ષ દિવસથી ચાલુ છે તો એનું જે દૂષિત પાણી છે એ જંગલ ખાતામાં નાખવામાં આવે અને જંગલ ખાતામાં પાણી ઓવરફ્લો થઈને અમારા ગામના ખેડૂતોના ખેતરોમાં આવે અને એ પાણી ખરાબ કેમિકલ હોવાને કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અને અમારા ગામના એક ખેડૂત છે અર્જનભાઈ હર્ષિભાઈ સેવરા, એના ખેતરમાં પાણી ગયું અને હવે બાકીના આજુબાજુના ખેતરોમાં પણ આવું નુકસાન ન થાય એટલે તંત્રને ગામ વતી ગામના સરપંચ વતી એક મારી નમ્ર અપીલ છે તંત્રને કે વહેલીમાં વહેલી તકે આ ઝીંગા ફાર્મ બંધ કરાવે અને ઝીંગા ફાર્મ જો તંત્ર તરફથી જો કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા ગામના ખેડૂત અને જુજારપુર માળિયાહાટીના તાલુકાના જુજારપુર ગામનો ખેડૂત છું. મારું નામ મુકેશભાઈ અર્જનભાઈ સેવરા છે. હું રહેવાસી જુજારપુરનો છે. મારું બહાર વિસ્તારમાં ખેતર આવેલ છે એમાં મગફળીનો પાક વાવેલ છે. મગફળીના પાકમાં બાજુમાં સિંગા ઉછેર કેન્દ્ર બનાવેલા છે. સિંગા ઉછેર કેન્દ્રનું પાણી જંગલમાં થઈ ને મારી માઇન્ડમાં અત્યારે હાલમાં અત્યારે આ લોકોએ જોયું છે બરાબર ને અત્યારે હાલ છે જ બરાબર. તો હું આ મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ કલેક્ટર સાહેબ એને આવેદનપત્ર આપવાનું છે ને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી. રમેશ કારિયા, KTV ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના.